તમારે જેવા ભાઈઓ અમને મળે ને તો અમારા આત્માને અમને કેટલું દુઃખ થાય અમારા માણસ ભાઈ જોઈએ. દોસ્તો, આ છે જયાબેન આહિર. પોતાના હસબન્ડનું કોરોનાની મહામારીમાં નિધન થતાં પરિવારની ઘણી બધી મુસીબતનો સામનો અત્યારે તે સાથે લઈને કરી રહ્યા છે. આ વિડીયોને પૂરેપૂરો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. મારું નામ પોપડવા આહિર છે. તમારું નામ શું છે? જયાબેન દુલાભાઈ વાણિયા આહિર. બરોબર. તમારા પરિવારમાં કેટલા લોકો છે? મારા પરિવારમાં મારા દેરિયા જેઠિયા ને એ બધા દેશમાં રહે છે. બરાબર. અત્યારે બધા ભીહવાળા જ છે. મારી હાલત તો બહુ ખરાબ છે. અત્યાર સુધી મારા ભાઈએ મને સપોર્ટ આપ્યો. બરાબર. મારે રહેવા મકાન નહોતું. પછી અમે દેશમાં ગયા તો એના પપ્પા એસ્ફેટ થઈ ગયા. અમે દેશમાં ગયા ને તે દેશમાં મારા ભાઈએ તાત્કાલિક મને એક રૂમ લઈ દીધી. પછી અમે એ રૂમમાં રહ્યા. દેશમાં પહોંચ્યા ને તરા તમને લોકડાઉન કરી દીધા ને તમે 12 દિવસ લોકડાઉન માર્યા. બરોબર. અમારી પાસે કોઈ આવવા રાજી નહોતું. એ કે તમે સુરતથી આવ્યા ને તમે સેટાઈ રહો. ભગવાન કરીને આવો રોગ કોઈને ન દેતો. અમારી હાલત એવી ખરાબ થઈ જાય ને કે એની કોઈ ખમી નથી. અત્યાર સુધી મારા ભાઈએ મને સહારો આપ્યો. મારા ભાઈ દાણા દૂણી બધું મારા ભાઈ મોકલાવે. અત્યારે મારા ભાઈને ઓલે જ મારું ઘર હાલે છે. પણ મારા ભાઈને હવે આપણે સમજવું પડે ને કે મારા ભાઈને તે હજી એને છોકરા છે, ભાઈ છે, બધું છે, બધું સમજવું પડે ને. અમારી પરિસ્થિતિ, અમારે આવી પરિસ્થિતિ તો અમારે આ વ્રત દીથા બહુ છે. બરાબર. એના પપ્પા પાસે થયા પછી ને અમારી હાલત તો આમ બહુ ખરાબ છે. એટલે શું થયું હતું? મતલબ એને કોરાનો થયો હતો. બેદી દવાખાને દાખલ કર્યા. એ બેદી જ રહ્યા. એ બેદી રહ્યા ને ત્રીજે દી તો હમાસર આવ્યા. હા, એક્સપાયર થઈ ગયા. એ પછી અમને મોઢું જોવાય અમને નથી દીધું. ત્યાં અમને આવવા દીધા નથી અમને કે અમારા હાથનું પાણી એ નથી પીતું એને. પછી અમને દવાખાને અમે ગયા ને તો દવાખાને અમને ન આવવા દીધા. પગથિયું ન સડવા દીધા. ના, એ તો સ્થિતિ જે ઊભી થઈ ગઈ હતી કે શરીરમાં આમ બહુ લોટકા ને આમ કોઈ એમ લાગે કે આ ભાઈને કાંઈ બીમારી જ નથી. હાલતા તો આ શેરીવાળાએ મને થોડોક સપોર્ટ કર્યો. બરાબર. પછી અમે દેશમાં ત્યાં સપોર્ટ મને 2-3 હજાર રૂપિયા કરી દીધા કર્યા. પછી એના પપ્પાનું પાણી ઢોળ કરવું હતું ને મારા ભાઈએ મને સપોર્ટ આપ્યો કે મુંજાતીની બેન અમે બેઠા સહી ને ત્યાં હું તિતારી હાલે તમે ખરાબ નહીં જોઈએ. એ મારા ભાઈએ સપોર્ટ કર્યો. એ મારા ભાઈએ ઠેઠ સુધી મારો સપોર્ટ કર્યો. ના ના, તમારી જે વાતચીત છે અને તમે જે કરી વાત કરી રહ્યા છો તે મુજબ કે આવા ભાઈ તો બધા લોકોને મળે કે મળે. મને બતાય, હું એમ કહું કે નહીં, આવા ભાઈ તે બતાવીને મળે કે બતાવીને સહારો મળે કે એ એવા ભાઈ હોય ને તો કોઈ હિંમત ન હારી શકે. ના ના, સાચી વાત. તો અત્યારે કેવી રીતનું ઘર છે તમારું? અત્યારે અમારું ઘર મારા ભાઈએ તો દાણા મને નાખી દીધા ને પછી અમારે તો અત્યારે અમારી છોકરી 10-12 હજારનું કામ કરે ને અમે ગુજરાન ચલાવી. અમે અહીંયા ભાડે રહી છીએ ને ભાડે રહી ને મકાન માલિકે હારા છે. એને 3 મહિનાનું ભાડું માફ કરી દીધું ને હજી અમે 3 મહિનાનું ભાડું અમારે બાકી છે. બરાબર. એ ભરવાનું. બરાબર. પછી અમને ભર્યું નથી. મકાન માલિક ભાડું લેવા આવતા નથી અમારી પાસે. ના ના, એ તો બહુ સારી વાત છે. તો અત્યારે તમારી દીકરીઓ દ્વારા મશીનનું કામ જ ચાલે? હા, મારી દીકરી મશીનનું જ કામ કરે છે ને 3 મહિનાથી હાવ બંધ છે સાહેબ. તો 3 મહિનાથી અમારા ઘરમાં અમે ઉસીના લઈને વાપરીએ 4 ફેમિલી સહિત. બરોબર. બે દીકરીઓ ને એક ભાઈ. હા, એક દીકરો. બરોબર. તો ભાઈ શું કામ કરે છે? હા, ભાઈ ભણે છે. કેટલામું ભણે છે ભાઈ? 11મામાં આવ્યો. 11મું ધોરણ ભણે છે. બરોબર. તો અત્યારે કેવી રીતે મતલબ ઘર બધું મેન્ટેન કરી રહ્યા છો તમે? અત્યારે અમે ઘર કેવી રીતના, એટલે અમે જો થોડું લાવી ને થોડુંક ટકનું લાવી ને તેમે આમ ખાઈ લઈ ભલે ગમે એની પાસે 5 રૂપિયા લઈ ને અમે એ અમારું ઘર રોડવી દઈએ છીએ. પણ અમે કોઈને કહેતા નથી. અમે ઘણા ફોર્મ ભર્યા છીએ ને ઘણા અમે કોઈ ખમી ને એટલા તોડા કર્યા છે. હજી અમારા હાથમાં કાંઈ આવ્યું નથી.
કે મારા અંકલ આ કોરોનાની મહામારીની અંદર મતલબ આ 2 દિવસની અંદર એની સાથે હતા, તો એ દિવસો કેવા હતા તમારી માટે? એ દિવસો અમારા બહુ ખરાબ હાલત હતી. અમારે હેરીવાળા એમાંથી સેટા રહેતા, જે અમારી પાસે કોઈ આવવા રાજી નહોતું, તો અમારથી બધા સેટા રહેતા હતા. ને અમે ચાર માવસરો અમારે અહીંયા રાત અમે કાઢી, આખી રાત અમે ચાર માવસરો બેહીને કાઢી. ને પછી મારા જે હતા એ બધા દેશમાં હતા, અહીંયા કોઈ હતું જ નહીં. પછી અમારે આ છોકરીનો સંબંધ કરેલો છે, મોટી છોકરી છે એનો સંબંધ કરેલો છે. પછી એના સસરા આવ્યા, એ પછી મારા છોકરાને લઈને દવાખાને ગયા, પછી એના પપ્પાની ત્યાં વિધિ કરી. બરોબર. ના ના, એ તો સમજી શકીએ છીએ કે જે આ કોરોના આવી હાલત, તો હું ભગવાનને એમ કહું, કોઈને અમારી જેવી અમારી હાલત થઈ ને એવી હાલત કોઈને નહીં કરતો. તો અત્યારે મશીન છે એ પોતાના જ છે કે પછી કોઈ બીજા? એક મશીન મારી ભત્રીજીનું છે, એક મશીન અમે લોકડાઉનમાં વેચી નાખ્યું, પણ પૈસાની ઓલે અમે લોકડાઉનમાં વેચી નાખ્યું. પૈસા નહોતા, વરતી અમારે કામ ધંધો બંધ હતો. પછી અમે એક મશીન વેચીને પછી અમે આવ્યા ને દેશમાં, લઈ અમે નવું મશીન લીધું. બરોબર. તો એક બેન અત્યારે ચલાવી રહ્યા છે? હા હા, એક. ચાલો કાંઈ વાંધો નહીં માડી, અત્યારે તમારી જે પણ કાંઈ સ્થિતિ છે, પહેલાં તો અમારા મુહિમની અંદર ઘણા બધા લોકો અમને સપોર્ટ કરે છે અને સહકાર આપે છે, અને એના થકી અમે વિચાર્યું કે જેટલી પણ માતાઓ બહેનો દીકરીઓ જેનો અત્યારે એવી રીતનો એક સપોર્ટ કરીએ કે જેનાથી એ કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. બરોબર. તો તમારી બંને બહેનો જે અત્યારે મશીનની સારી એમથી આવડત છે, થોડા જાજો છોકરાને ભણાવીએ તો એ આગળ કંઈક નીકળે, તો એ કે મારી માનો સહારો બની જાય. ના ના, સાચી વાત છે. અને પેલા તો તમારે જે અત્યારે મશીનની જે અગવડતા પડે છે થોડી, હા અગવડતા મારે જેવા ભાઈઓ અમને મળે ને તો મારા આત્માને એમને કેટલું દુઃખ થાય. અમારું માણસ ભાઈ જોઈએ, મારે હજી દીકરા દીકરીઓ બધું પણ આવવાનું. મે કઈ રીતે હવે અમે હાલે તમારી ખરાબ છે, અમે કઈ રીતે હવે અમે શું લાઈન લઈ મુજાવની? તમે દરેક લોકો જે પણ છે જોવે છે એનો સપોર્ટ છે, અને તમારી ઉપર જે આ કોરોનાની મહામારીના લીધે જે તમે શું કહેવાય છે કે તમે જે ખોયું છે એને તો આપણે પાછું નથી લાવી શકવાના, પણ એક ઉમેદને ખાતર અમે તમને થોડીક મદદ કરવા માંગીએ છીએ. જે થયું છે એને તો અમે નહીં ટાળી શકીએ, પણ એક થોડી કમતી પણ અમારી સાઈડથી અને લોકોના તરફથી જો મદદ મળશે ને તો તમે તમારા પગ ઉપર ઊભા થઈ શકશો. તો દોસ્તો, તમને આગળ કીધું તે મુજબ કે ઘણી બધી તકલીફો પડે છે જીવનની અંદર, ઘણા બધા રીતનો કોઈ માણસને માણસ બનીને આપણે જો એની મદદ કરીએ તો ઘણી બધી સહારો એની માટે બની શકીએ છીએ. આપણે જે મુહિમ ચાલુ કરીએ છીએ કે એવા વ્યક્તિઓને આપણે મદદ કરીએ કે જે કામ કરવા માગે છે, પોતાનું ઘર ચલાવવા માગે છે, એવી તમામ માતાઓ બહેનો દીકરીઓને જેમ સિલાઈ મશીનનું વિતરણ જે આપણે ચાલુ કર્યું છે, અવારનવાર તમને વિડીયોના માધ્યમથી તો બતાવીએ છીએ, તો બસ આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. હવે આપણે જે પણ કયા માડીને જેવું પણ મશીન લેવું છે એવું આપણે મશીન એને આપણે લઈ આપીએ, આપણે જઈએ છીએ તે દુકાને અને પછી આપણે ત્યાં બેસીને શાંતિથી મશીન લઈ લઈએ, અને માડી આપણે મશીન લઈને આવીને શાંતિથી બેસીને વાતચીત કરીએ ફરીથી. ઓકે, તો મારી સાથે ચાલો, તમને જેવું ગમે છે એવું મશીન આપણે લઈ લઈએ. ઓકે, ચાલો આવી જાઓ. હા હા, કાંઈ વાંધો નહીં, ચાલો. તમારે મોટી મોટર જોવે છે કે નાની મોટર? મોટી મોટરમાં. બરોબર, કાંઈ વાંધો નહીં. અલગ અલગ બધી કંપનીના છે મશીન, કિશોરભાઈએ તમને બતાવ્યા તે મુજબ. બરોબર, તો યોગ્ય મુજબ આ ઝૂકીનું છે. બરોબર, એ સારી ક્વોલિટીનું રહેશે અને બધું તો પછી જે ગેરંટી વોરંટી જે પણ કાંઈ છે સર્વિસનું તો એ તમને સમજાવી દઈશ હમણાં. ઓકે, તો આ મશીન ડન કરીએ. હે, ઓકે, ચાલો. દોસ્તો, માડીની માટે જે પણ કાંઈ એના દીકરી સારી રીતે ચલાવી શકે એની માટે આપણે મશીન લઈ લીધું છે નવું, જો કે ઝૂકીએ કંપનીનું છે, અને જેને આ કાર્ય માટે આજે અમને સપોર્ટ કર્યો છે એવા મંજુલાબેન મેરાબનભાઈ ખૂંટી, કે જેને આગળ પણ એક દુકાન માટે એને સપોર્ટ કર્યો હતો, એનું એક આખું ગ્રુપ છે લંડનમાં, અને એના થકી આજે આટલો બેનના પરિવાર માટે એટલો એક મદદ કરી છે, તો એની માટે તો પહેલા દિલથી ધન્યવાદ મળ્યો. તો બરાબર છે ને બેન મશીન? અમારે માટે અમે નાના માણસો અમને ખૂબ સપોર્ટ આપ્યો, જેવા
थैंक यू। बस हवे आपणे घरे जईए ने शांति बेसीने વાતચીત કરીએ। तो चलो दोस्तों वीडियो कम्प्लीटली जोजो, तमारा दरेक ग्रुप में वीडियो ने शेयर करजो। मनोज भाई कई कहेशो तमे? लोकोने सपोर्ट करो। थैंक यू। दोस्तों फाइनली बेन माड़ी माटे जे पण काय मशीन माटेनी जे ने अगवड़ता पड़ती थी तो एने सगवड़ता रूप में आपणे एने एक मशीन लई आप्युं छे अने जे आ काम माटे जेने आजे सपोर्ट कर्यो एवा मंजुला बेन मेरामन भाई खूंटी के जे लंडन ना रहेवासी छे अने एना पूरा ग्रुप तरफ थी आगळ एक दुकान माटे पण सपोर्ट कर्यो तो एक भाई ने अने आजे आ परिवार माटे एक आजे मददरूप बन्या छे। तो पहला तो तमारो दिलथी धन्यवाद के आजे तमने आ फेमिली माटे अमने निमित्त बनाव्या। तो माड़ी पहला तो તમે જે પણ કંઈ વાતચીત કરી કે મારા અંકલ સાથે જે આ કોરોનાની મહામારીમાં જે પણ કંઈ એનું નિધન થઈ ગયું તો ઘણું બધું મુશ્કેલ બની ગયું છે તમારું? બહુ બની ગયું। તમે કામ કર્યું, બહુ સારું કામ કર્યું કે અમને એમ છું કે નહીં આ જે કામ કરે છે પોપટભાઈ બહુ સારું કામ કરે છે। ના ના, અમે એક માણસ છીએ તો માણસની મદદ કરીએ છીએ। અમારા દુઃખમાં તમે ભાગ લીધો ને અમને બહુ ખુશ છે અમે કે નહીં આવું ના આવું તમે તમારા બાળકો તમે આવું ના આવું જીવન સારું જીવતા રહેજો ને તમારા મારા આશીર્વાદ છે। થેન્ક યુ। બસ માડી અમારો એક જ તે સિદ્ધાંત છે કે માણસ છે તો માણસની મદદ કરીએ છીએ। આવો સાથ આપજો ભાઈ। બસ બસ તને હવે મને જે દુઃખ પડ્યું ને ભગવાન કરીને કોઈને દુઃખ ન નાખે મારા જો। ના ના, અમે આપણે બધા લોકો પ્રાર્થના કરશું। બહુ બહુ સારું કામ તમે કર્યું છે ને આવું ના આવું ભાઈ તમે કામ કરતા રહેજો ને હવને સપોર્ટ આપજો તો એ જે માણા આધાર વગેરેનું હોય ને એ આધાર વાળું થઈ જાય, જે માણા નાના હોય ને તો મોટા બનતા વાર ન લાગે। આશીર્વાદ તમને ભગવાન ભૂવા બરફ ના કરે જેટલો મારા ભાઈ સગા ભાઈએ સપોર્ટ આપ્યો ને એટલો જ તમે આપ્યો। થેન્ક યુ। બસ આવી જ રીતે અમે દરેક લોકો સુધી પહોંચે એવી પ્રાર્થના કરજો। અને તમે મને આગળ વાત કરી હતી કે તમારે 3 મહિનાનું ભાડું પણ ચડી ગયું છે, આ સપોર્ટથી એક થોડીક આ રકમ ભેટા અમે તમને કા ભાડાની અંદર થોડીક સહાય કરતા જઈએ છીએ અને સ્વીકાર કરો। બસ બસ આશીર્વાદ અમને આપો કે અમે જરૂરિયાતમંદ લોકો સુધી વધારે પહોંચી શકીએ। ભગવાન તમને પોસાડે અને ભગવાન તમને આમને સુખી રાખે। થેન્ક યુ। અને આ પૈસાનો તમારે જે ભાડામાં જે પણ કંઈ બાકી છે દેવાનું એમાં એ ભાડાને જે પણ બની શકે એટલો અમારી સાઈડથી અને મંજુલાબેન તરફથી તમને સપોર્ટ મળ્યો છે બરોબર, તો આ પૈસા એની અંદર એક મહિના આવી મદદ બતાઈને કરતી હો ભાઈ। થેન્ક યુ। અને બસ હમણાં થોડા ટાઈમમાં મશીન પણ આવી જશે બરોબર, તો જે પણ કઈ તકલીફ છે તો મહેનત કરો અને આગળ વધો। અમને આનંદ બહુ છો કે નહીં અમારે ભગવાન અમારી ઘેરે આવ્યા। બસ બસ આશીર્વાદ આપજો કે અમે તમારું જો ચરણ મારું કરે। થેન્ક યુ। ભગવાન તમને આગળ વધારે એવી અમારી આશા। તો ચાલો દોસ્તો જે આ પરિવારને આપણે મદદ કરી છે ખાસ કરીને તમે પણ તમારી આસપાસ લોકોને થોડી ઘણી મદદ કરો। અને અત્યારે જે પણ કંઈ જરૂરિયાત છે તમે જોઈ શકો છો ઘણી બધી એ સાડીઓ બહેનો બનાવે છે અને પોતાની સાડીના ઉપર એની ઉપર જ એનું ગુજરાન ચાલે છે અને કાંઈ વાંધો નહીં, માણસ છે તો માણસની મદદ કરીએ એક નાનીમથી મદદથી પણ એના જીવનમાં। થેન્ક યુ। બસ એના જીવનમાં એક થોડોક સપોર્ટ આપણે એને આપીએ, સપોર્ટ આપી શકીએ અને અમારા જીવનમાં બહુ આનંદ થયો। બસ બસ ખુશ થઈ ગયા તમે અને એ જ અમારી માટે સૌથી મોટી સેવા છે। મહેનત કરો, આવું ના આવું ભલે અમારું નહીં પણ બીજાનું આવું નવું કામ કરતા રહે। તો ચાલો દોસ્તો ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીએ, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો એક નવા વ્યક્તિ સાથે, નવી ઉમેદ સાથે, નવા વિચાર સાથે। જય હિન્દ, જય ભારત। આ વિડીયોને શેર કરજો તમારા દરેક ગ્રુપની અંદર। ચાલો માડી હવે રજા લઉં છું, તમારું ધ્યાન રાખજો અને આ પૈસાને બેંકમાં જમા કરાવી દેજો બરોબર, અને જે પણ થોડું ઘણું ભાડું બાકી છે તો એમાં એક આ નાનીમથી મદદ છે તો જે પણ કંઈ ભાડું ભરાય એ ભાડામાં પૈસાનો ઉપયોગ કરજો ઓકે। અને મશીન પણ હમણાં થોડા ટાઈમમાં ડિલિવરી થઈ જશે તો ઘરે પછી તમે એને લઈ લેજો ઓકે। ચાલો રજા લઉં છું, થેન્ક યુ।